नमस्ते विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्री गगजीभाई जी सुत्रिया प्राथमिक शाळामां आप सर्व विद्यार्थी मित्रोनुं हूँ स्वागत करूँ छूँ। आजे आपणे मत्स्येन्द्रासनो अभ्यास करवा जई रह्या छीए। मित्रों, आ आसन तमारा स्क्रीन उपर हूँ आपने बतावी रह्यो छूँ। आ आसन मत्स्य एटले के माछली जेवुं कंईक देखाय छे, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો ચાલો હવે આ આસન જે છે એ કઈ રીતે કરવાનું છે, તો કે જમણા પગને ડાબા સાથળના મૂળમાં ગોઠવીને, જમણા પગને ડાબા સાથળના મૂળમાં ગોઠવીને ડાબા પગને જમણા ઢીંચણ એટલે કે ગોઠણની ઉપર લપેટીને ગોઠવ્યા, જે આપણે સ્ક્રીન દેખાય છે એમાં ગોઠવ્યા પ્રમાણે, પછી સ્થિરતાપૂર્વક બેસી રહેવાની સ્થિતિને મત્સ્યેન્દ્રાસન કહેવામાં આવે છે। મિત્રો, આ આસન યોગી મત્સ્યેન્દ્રનાથે શોધ્યું હોવાથી એવી માન્યતા છે કે એમણે શોધ્યું છે, એટલે આ આસનનું નામ મત્સ્યેન્દ્રાસનથી ઓળખવામાં આવે છે। એક બીજી પણ માન્યતા એ પણ છે કે મત્સ્યેન્દ્રનાથ ભગવાન શંકરના શિષ્ય હતા। આપ મત્સ્યેન્દ્રાસન આપના સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। હવે આ આસન કરવાની પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીશું। મિત્રો, પ્રથમ છે પાથરણા પર લાંબા પગ કરી અને બેસવાનું છે, તેને દંડાસન કહેવાય છે। બીજું, હવે જમણા પગને ઢીંચણ એટલે કે ગોઠણથી વાળીને ડાબા સાથળ પર મૂળ પર ગોઠવવાનું છે। ત્યારબાદ ડાબા પગને ઢીંચણમાંથી વાળો અને જમણા સાથળની જમણી બાજુએ જમીન પર ગોઠવવાનું છે। ડાબા પગનું તળિયું જમીન પર સ્પર્શેલું રહેવા દેવાનું છે, જે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। ત્યારબાદ તેમજ ડાબા પગને ઢીંચણ ઉપરથી ઉપરની દિશામાં જ રહેવા દેવાનું છે। ચોથું, જમણા હાથને ડાબા ગોઠણ એટલે કે ઢીંચણેથી વાળે બીજું દબાવીને બાજુ દબાવીને ગોઠવો અને જમણા હાથથી ડાબા પગને દૃઢતાપૂર્વક પકડવો જોઈએ। હવે ડાબા હાથ પીઠ પછવાડેથી પસાર કરીને તેનાથી સાથળ પરના જમણા પગના કાંડાને પકડવાનું છે। આખા શરીરને શક્ય એટલા વળાંક આપીને પાછળ નિહાળો એટલે કે પાછળની બાજુ જોવાનું છે। મિત્રો, મત્સ્યેન્દ્રાસન પૂર્ણ થયું એને શક્ય તેટલી સેકન્ડ સુધી ધારી રાખવું એટલે કે રોકી રાખવાનું છે। આ પછી વિપરીત ક્રમ એટલે કે એની બીજી બાજુ, પહેલાં તમે જમણી બાજુ કર્યું હોય તો પછી ડાબી બાજુ ટર્ન કરવાનું છે। આ પછી વિપરીત ક્રમ પાછા ફરવું, પછી આ જ પ્રમાણે ડાબા પગથી શરૂ કરી અને નિશ્ચિત સમય સુધીમાં વધુ એક મિનિટ સુધી આ આસન ધારી શકાય છે। મિત્રો, સાવચેતીની વાત કરીએ તો પેટના દુખાવા સમયે આસન ન કરવું। બીજું છે, સ્થૂળ શરીરવાળા એટલે કે જેમનું શરીર થોડુંક મોટું હોય, જાડા હોય, એવા વ્યક્તિએ આસનને ટાળવું જોઈએ। 12 વર્ષથી નાના બાળકોએ આ આસન ન કરવું જોઈએ। મિત્રો, ઘણા એવા આસનો છે કે જે બાળકો નાના વિદ્યાર્થીઓએ કરવા ન જોઈએ, ખાસ એનું ધ્યાન રાખવું। ઘરડા માણસો હોય એટલે કે વૃદ્ધ હોય, એઓએ પણ આ આસન ટાળવું જોઈએ। આ આસન અનિચ્છાએ છૂટી ન જાય
તે માટે એક હાથેથી બીજા પગનો ફણો, એટલે કે આપણા પગ હોય એની આગળનો ભાગ છે આંગળીવાળો અંગૂઠાવાળો, એને ફણો કહેવાય. મજબૂતીથી પકડી રાખવો જોઈએ. વળી બીજા હાથ વડે એનાથી વિપરીત બાજુના પગનું કાંડું મજબૂતીથી પકડી રાખવું અને હાથ વડે બીજા પગના ઢીંચણને પણ દબાવી રાખવો જોઈએ. આ આસન શરીરને આંચકો મારીને સિદ્ધ ન કરો, એટલે કે કોઈ પણ આસન હોય, યોગાસનના કોઈ પણ આસન જ્યારે તમે કરો ત્યારે ઝાટકા ન લાગે એનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ એના લાભ. આ આસનથી કબજિયાત દૂર થાય છે, કરોડરજ્જુ સ્વસ્થ થાય છે, લચીલાપણું એટલે કે સ્ટ્રેચેબિલિટી કાર્યક્ષમ બને છે. બ્રહ્મચર્યમાં અત્યંત ઉપયોગી આસન છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, એટલે કે ઘણા વિદ્યાર્થી મિત્રોને ભૂખના પ્રોબ્લેમ હોય, જમવાનું ન ભાવતું હોય તો આ આસન ઉપયોગી બને છે. ઉપરોક્ત આસન થોડું કઠિન છે, પણ તેને સરળ બનાવવા માટે એની એક બીજી રીત છે, તો તેને મત્સ્યેન્દ્રાસનનું જે બીજી રીત છે એને અર્ધ મત્સ્યેન્દ્રાસન કહે છે. હવે આપણે એના વિશે સમજીએ. કઈ રીતે કરશું અર્ધ મત્સ્યેન્દ્રાસન? તો એની પદ્ધતિ, પાથરણા પર લાંબા પગ કરીને બેસવું, જમણો પગ ઢીંચણથી વાળી અને તેની એડી વિષણ વૃષણની નીચે શિવની સ્થાને એટલે કે ગુદા અને જનેન્દ્રની વચ્ચેના સ્થાને મૂકો. પગનું તળિયું ડાબા નિતંબ નીચે ગોઠવવાનું છે. ડાબો પગ જમણા ઢીંચણની જમણી બાજુએ ગોઠવો અને ડાબા પગનો ઢીંચણ ઉપરની તરફની દિશામાં રાખો. ત્યારબાદ જમણો હાથ ડાબા પગના ઢીંચણ સાથે દ્રઢતાપૂર્વક દબાવી ગોઠવી રાખવો અને જમણા હાથની તર્જણીની આંગળીને વાળીને એનાથી ડાબા પગના અંગૂઠાને પકડી રાખવાનો છે. હવે પીઠ પાછળથી ડાબો હાથ ગુમાવીને એનાથી જમણો સાથળ પકડો. ત્યારબાદ શરીરને શક્ય એટલો વળાંક આપીને અર્ધ મત્સ્યેન્દ્રાસનની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. નિશ્ચિત સમય સુધી તે સ્થિતિમાં રહી રહ્યા પછી વિપરીત ક્રમ પાછા ફરવાનું છે અને બીજી બાજુના એટલે કે ડાબા પગના ઢીંચણથી પ્રારંભ કરી અને નવેસરથી આ આસન તમે કરી શકો છો. પણ મિત્રો, દરેક આસનમાં અલગ અલગ સાવચેતી, અલગ અલગ ધ્યાન રાખવું જરૂરી છે. તો આ આસનમાં પણ કરતી વખતે સાવચેતીની વાત કરીએ તો આ આસનની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા શરીરને આંચકા ન લાગે એનું ખાસ ધ્યાન રાખવું. બીજું છે, આ આસન અનૈચ્છિક રીતે છૂટી ન જાય તે માટે બંને હાથની પકડ, શરીરનો વળાંક અને સાથળ પર હાથનું દબાણ દ્રઢતાપૂર્વક જાળવી રાખવું જોઈએ. પછી આ આસન જે છે અર્ધ મત્સ્યેન્દ્રાસન, એનાથી ફાયદા શું થશે? તો કે પૂર્ણ મત્સ્યેન્દ્રાસનથી જે ફાયદા થશે એવા જ ફાયદા થશે. જેમ કે પેટના સ્વાસ્થ્ય માટે આ આસન ઉત્તમ છે, સારું છે. ચેતાતંત્રને આ આસન સ્વસ્થ રાખે છે. આ આસનથી અર્જીણ અને કબજિયાત દૂર થાય છે, કિડનીને કાર્યક્ષમ બનાવે છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દી માટે આ આસન અત્યંત ઉપયોગી છે. મિત્રો, હાલના સમયે ડાયાબિટીસ, બીપી જેવા રોગો પુષ્કળ પ્રમાણમાં આપણા ભારત દેશમાં જોવા મળે છે.
જેને નાથવા માટે આપણો યોગ આજે આપણે કરવું જોઈએ. આભાર. જય હિન્દ. જય ભારત.